નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે તેરમું કાવ્ય પરાજયની જીત કાવ્ય ભણી રહ્યા છીએ કવિ પ્રહલાદ પારેખ અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ખંડ કાવ્ય ખંડ એટલે ભાગ બરાબર કોઈ પણ એક ભાગનું વર્ણન જેમાં હોય તેને ખંડ કાવ્ય કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની અંદર સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો છે અને સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશને જીત્યો છે શરૂઆતમાં એને જીતનો ગર્વ થાય છે પરંતુ એ ગર્વ લાંબો સમય ટકતો નથી એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી પણ કલિંગ નગરી સ્મશાનમાં ફેરવાઈ ગઈ હતી શરૂઆતમાં અશોક રાજાના મનમાં વિજયનો ખૂબ ગર્વ હતો એણે પોતે પોતાની જાતને ખૂબ શૂરવીર માની હતી પોતાની જીતને જોવા તે નગરીમાં પ્રવેશ કરે છે તેમની સાથે થોડાક સૈનિકો છે જે મશાલ લઈને આગળ ચાલી રહ્યા છે જ્યારે તેણે નગરીની ચારે બાજુ જોયું તો ઠેર ઠેર મૃતદેહો પડેલા હતા શબો દેખાયેલા હતા ચારે બાજુ મૃતદેહો જોઈને એનું હૃદય કંપી ઉઠ્યું છે એને થાય છે કે જાણે એ પોતાની વિજય ગાથા શબોની લિપિમાં વાંચી રહ્યો છે એ પોતાની જીતને સહન ન કરી શક્યો અને આખરે તે ત્યાંથી પાછો વળે છે સૈનિકોને પણ પાછા વળવા માટે તે આદેશ આપે છે આ બધી જ બાબતો આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી અને છેલ્લે આપણે જોયું હતું તેના પર પણ ફરીથી એક વખત નજર કરી લઈએ તો અશોક રાજાએ કલિંગ દેશ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત્યા આ યુદ્ધ ભયાનક હતું અહીં જાણે મોત તાંડવ કર્યું હોય તેવું હતું અને આખરે તેને સમજાય છે આખરે તેનું હૃદય પરિવર્તન થાય છે આખરે તે ત્યાંથી પોતાના સૈનિકોને પાછા વળવાનો આદેશ આપે છે સૈનિકો પણ અંદરો અંદર એકબીજાને ઈશારાથી સંકેતથી પૂછતા હોય કે આ બધું શું થયું છે તું કઈ સમજે છે ત્યાર પછી ફરીથી રાજા અશોક રાજા શિબિરમાં જતો રહે છે અને પોતે થાકેલો છે તેમ પોતાનું માથું હાથમાં રાખી અને ત્યાંને ત્યાં જ બેસી પડે છે પોતાની આંખો બંધ કરે છે છતાં પણ જે નગરની અંદર દ્રશ્યો તેણે જોયા હતા તે દ્રશ્યોને દૂર કરી શક્યો નથી એ ભયંકર અતિશય ડરાવણો અથવા ભૂતાવળો વિજય દ્રશ્યને તે દૂર કરી શકતો નથી ત્યાં સુધી આપણે જોયું હતું હવે ત્યાંથી આગળ જોઈએ હજારો હૈયાને નીચ નીચ તણી સૃષ્ટિ સમે અરે સહાર્યા ને જીવિત ખંડેર કર્યા અહીં કહે છે કે હજારો હૈયાને બરાબર હજારો હૃદયને અને નીજ નિજ તણી સૃષ્ટિ એટલે પોતપોતાની સૃષ્ટિથી સહ એટલે સાથે તો જોઈએ કે મેં હજારો લોકોની કતલ કરી છે આજે તેને ખૂબ પછતાવો થાય છે અને ક કહે છે કે હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો ને એમના જીવિત હૃદયને ખંડેર કર્યા છે એનું જે જીવતા હૃદય હતા બરાબર તે જીવતા હૃદયને મેં વિખેર ખંડેર કરી દીધા છે હજારો હૈયાને દુનિયા સાથે મેં હજારો હૈયા સાથે પણ અને દુનિયા સાથે પણ દુનિયાનો પણ મેં સંહાર કર્યો છે એમના જીવિત હૃદયને ખંડેર કર્યા છે મહતાએ મારી મહતા અહીં જો પ્રશ્નાર્થ કરે છે કે આ મારી મહાનતા એ મારી મહાનતા છે એ ત્યારબાદ વિજય મુજીએ એટલે કે આ મારો વિજય ગૌરવ તણું જો એ પણ પ્રશ્નાર્થમાં છે કહે છે કે આને મારું ગૌરવ ગણું કહે જુઓ ત્રણેય આપણે પ્રશ્નાર્થ ફરીથી જોઈએ કે આ મારી મહાનતા આ મારો વિજય આ મારું ગૌરવ આ રીતે તે મન મનમાંને મનમાં જ પ્રશ્ન કરે છે અને એ ભૂમિની ઉપર જઈ મારો વિજય મારો જય કહે છે કે આજે મારા હૈયાને અથવા મારા હૈયામાં અતિશય ઉચાટ થઈ રહ્યો છે એટલે આખરે કહે છે કે આ ભૂમિની ઉપર જઈને મારો જય મનાવવું મેં જે વિજય મેળવ્યો છે તે વિજયના ગુણગાન ગાવું આ ભૂમિની અંદર હું મારો જયના ગુણગાન ગાવું જય ચણું એટલે કે જયના ગુણગાન ગાવા વિજયનો ગુણગાન ગાવા અજંપો ઉગ્ર રાજાના અહીંયાને આજ રહે દમી અજંપો એટલે કે અશાંતિ બરાબર અથવા આંતરિક ઉચ્ચાર પણ કહી શકાય અને દમવું એટલે દમન કરવું તો જોઈએ તે પંક્તિ આપણે કહે છે કે પશ્ચાતપ થઈ રહ્યો છે ભાર્ય અંતરે આજે જૈનો ના શકે ખમી ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી જુઓ આજે રાજાને તે જીતનો જેત થઈ છે તે સહન થતી નથી એના હૃદયમાં જે ભાર છે આ જે એમનું હૃદય જે અજંપો છે એનો ભાર સહન કરી શકતું નથી થોડી વાર ઉઠે છે થોડીવાર બેસે છે જો ઘડી ઉઠે ઘડી બેસે ઘડી એટલે થોડી વાર થોડી વાર બેસે છે થોડી વાર ઊભે છે અને થોડીવાર શિબિરમાં આંટા મારે છે ફરે છે એટલે કે આંટા મારે છે શિબિરમાં એનો જે જય આવ્યો છે આજે એના પર ચડી એનો જે જય આજે એના પર ચડી બેઠો છે એટલે કે પોતે જે વિજય છે જે જીતે નવ જીત્યા મનુજના અહીંયા નહીં જીતીયે જે જીતે રચ્યા મસાણ એ સાચી કદી જીત છે ખૂબ સુંદર મજાની પંક્તિ છે અહીં સમ્રાટ અશોક પોતે કહે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતાય તે સાચી જીત નથી બરાબર જે જીતે નવ જીત્યા જે જીતથી મનુષ્યના હૈયાને જીતી ન શકાય તે સાચી જીત નથી જે જીતે રચ્યા મશાન એટલે કે જે જીતથી સ્મશાન સર્જાયું છે અનેક લોકોનો સંહાર થયો છે એ જીત કદી સાચી જીત ન કહેવાય જે જીતથી સ્મશાન રચ્યા છે લોકોને ક્યારે જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હા જો કહે છે કે જે જીત થી નવીન સર્જ્યું નથી જે જીતે નવલું કશું ન સર્જ્યું નવલું એટલે કે નવું અને સર્જીવ એટલે કે સર્જન કરવું જે મેં જીત મેળવી છે પણ એ જીતથી કાંઈ નવું સર્જન કર્યું નથી એને હું જીત કેવી રીતે કહું એને કહું જીત શે શે એટલે શી રીતે આ જીતને હું જીત કેવી રીતે કહું જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર અહીં કહે છે કે માનવ છે માણસ છે તે માણસ માણસ મટી જાય બરાબર આવી જીતથી માણસ માણસ મટી જાય એ જીત છે કે હાર રાજાનું મન ઉચ્ચારે છે ઉચ્ચારે મન હાર હાર એ છે રાજા પોતે મનમાં વિચારે છે કે મારી હાર છે કદી એ ખડગની ધાર જીતના સર્જી શકે કહે છે કે નકિયા મારી હાર છે ક્યારેય તલવારની ધાર જીત ન આપી શકે તો ફરીથી આપણે જોઈએ પંક્તિ બધીનો સાર તો સમ્રાટ અશોક રાજા મનમાં જ વિચારે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતાય એ સાચી જીત નથી જે જીતથી સ્મશાન સર્જાયું એ કદી સાચી જીત ન કહેવાય જે જીતથી કાંઈ નવીન સર્જાયું નથી એને જીત શી રીતે કહું જેથી માનવ માનવ મટી જાય એ જીત કે હાર રાજાનું મન વિચારે છે એ નક્કી હાર છે ક્યારેક તલવા ક્યારે તલવારની ધાર જીત ના આપી શકે ત્યારબાદ આગળ જોઈએ નથી વિસ્તારવી સત્તા ખડગની જીતના છે હું ખડગ એટલે કે તલવાર કહે છે કે તલવાર દ્વારા ક્યારેય સત્તા મેળવી શકતા નથી મારે તો માનવી કેરા અહીંયાને અપનાવવું છે શું કહે છે કે નથી વિસ્તારવી સત્તા એટલે કે મારે સત્તા નથી વિસ્તારવી ખડગની જીતના ચહું એટલે કે હું તલવારથી જીત નથી ઈચ્છતો અહીં એને મનમાં ને મનમાં જે પસ્તાવો થાય છે પોતે જે સંહાર કર્યો છે જે સૈનિકોને મારી નાખ્યા છે કલિંગના નાગરિકોને માર્યા છે ત્યાંના લોકોને એટલે કહે છે કે હવે મારે સત્તા નથી વિસ્તારવી હું તલવારથી જીત નથી ઈચ્છતો મારે તો માનવીના હૈયા અપનાવવા છે જો મારે તો માનવી કેરા અહીંયા ને અપનાવું છે એટલે કે માનવીના ના અહીંયા અપનાવે છે લોકો મને પ્રેમ કરે મને ચાહે એવી રીતે મારે જીત મેળવવી છે શક્તિ કોઈ અન્ય નથી વડી વડી એટલે મોટી આજે મારે રહેશે ધર્મની છડી કર એટલે હાથમાં જો મનમાં શું કરે છે કે અહીંયા ની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી એટલે કહે છે કે આજથી મારા હાથમાં ધર્મની છડી રહેશે એટલે કે હું ધર્મને આધારે ચાલીસ બરાબર ધર્મને રીતે જ હું ચાલીશ બરાબર ત્યારબાદ આગળ જોઈએ તમે હવે ખડગ રહો જ મ્યાન તલવારને કહે છે કે હવે તમે મ્યાનમાં જ રહો કહે છે કે તલવાર તમે હવે મ્યાનમાં જ રહો તમને મ્યાનમાંથી મારે બહારે કાઢવા નથી મ્યાન એટલે કે તલવારને રાખવા માટેનું જે કવચ હોય છે બરાબર તેને મ્યાન કહેવામાં આવે છે એટલે તલવાર રાખવાનું ધરું પણ કહી શકાય એટલે સમ્રાટ અશોક પોતે તલવારને આજ્ઞા આપતો હોય તેમ કહે છે કે તલવાર તમે હવે મ્યાનમાં જ રહો તમે તમારા ઘરમાં જ રહો કલ્યાણમાં માનવના નકામા શું તલવારને શું કહે છે કે તમે માનવના કલ્યાણ માટે નકામાં છો તલવારને કહે છે કે તમે હવે મ્યાનમાં જ રહો તમે માનવના કલ્યાણ માટે નકામી છો ઓ ધર્મ આદેશ દિયો તમારો ને એ જ થશે બસ માર્ગ મારો જુઓ સમ્રાટ અશોક પોતે કહે છે કે ઓ ધર્મ તમે મને આદેશ આપો તમે મને આજ્ઞા કરો બસ એ જ મારો જીવન માર્ગ થશે તમે જે રીતે મને આજ્ઞા કરશો એ મારો જીવન જીવવાનો એક નવો રસ્તો થશે ને એ જ થશે બસ માર્ગ મારો એટલે કે આજ મારો માર્ગ થશે એ રસ્તે હું ચાલીશ પૂર્વમાં તેજ કે ત્યાં દેખાય નવ મંજરી પૂર્વ એટલે કે પૂર્વ દિશામાં તેજ એટલે કે પ્રકાશ અને નવ મંજરી એટલે કે નવી કુંપળ અથવા અહીં નવ ચેતના બરાબર અથવા જાગૃતિ પણ કહી શકાય બરાબર એટલે અહીં કહે છે કે ત્યાં પૂર્વમાં તેજની નવી કુંપણ તેને દેખાય છે રાયના અંતરે નવા તેજ સંચરી સંચરી એટલે કે આગળ જવું સંચરવું એટલે આગળ જવું અને રાય એટલે રાજા અને લય એટલે લય તો જોઈએ કે રાજાના અંતરમાં શ્રદ્ધા નવા તેજ નવ જાગૃતિ નવ ચેતના લઈને આગળ સંચરી એટલે આખરે સમ્રાટ અશોક પોતે મનમાન મનમાં પસ્તાવ કરે છે તલવારને છોડી દે છે પોતે શબોને મૃતદેહોને જોઈને તેનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને આખરે તે બૌદ્ધ ધર્મ અપનાવે છે તો આ રીતે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણું જે ખંડકાવ્ય અહીં પૂરું થાય છે અને હા એ ખૂબ જ અગત્યનું એક માર્ગનું આપણે રહી જાય છે કે આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો બારી બહારમાંથી આ રાખજો ખાસ યાદ એટલે પછી કોઈને ન રહે ફરિયાદ તો આમાંથી પણ આપણને ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કે સમ્રાટ અશોકનું પાત્રાલેખન કરો અથવા પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો આ બે સવિસ્તાર પ્રશ્નો છે ખૂબ અગત્યના છે તો આપણે જોઈએ પરાજય પરાજયની જીત શીર્ષકની યથાર્થતા આપણે જોઈએ તો આ રીતે તમે તમે તેનો જવાબ લખી શકો કે પરાજયની જીત ખંડકાવ્યમાં સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશ જીતે છે શરૂઆતમાં એની જીતનો ગર્વ થાય છે પરંતુ એ ગર્વ લાંબો સમય ટકતો નથી મગધ દેશની તલવારની તીક્ષ્ણ ધારે એને કેવો વિજય અપાવ્યો એ જાતે જોવા મશાલચીઓને લઈને નીકળે છે ત્યાં તો એ ભયાનક ભૂતાવળો સમૂહ વિજયનું વરવું દ્રશ્ય જુએ છે અને એનો ખળભળી ઉઠે છે એને લાગે છે કે જાણે શબોના શબ્દથી લખાયેલી એની જીતની ગાથા વાંચી રહ્યો છે એના અંતરમાં મનોમંથન ચાલે છે અંતે તેનું હૃદય પરિવર્તન થાય છે એને સમજાય છે કે જીતથી મનુષ્યના અહીંયા જીતી ન શકાયા એ જીત નથી એ જીતે ચારે બાજુ સ્મશાનનું વાતાવરણ સર્જ્યું એને જીત કેમ કહેવાય એ જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય અને હિંસાથી જીત મેળવે એ જીત નથી પણ હાર છે આમ સમ્રાટ અશોક જીત્યા છતાં સાચા અર્થમાં પરાજયની જીત થઈ છે જેને કારણે અશોકે માનવોના કલ્યાણ માટે હિંસાનો માર્ગ છોડી અહિંસા અને કરુણાનો માર્ગ સ્વીકાર્યો આ દ્રષ્ટિએ પરાજયની જીત શીર્ષક સાર્થક છે તો વિદ્યાર્થી મિત્રો બીજા પણ ઘણા બધામાં પ્રશ્નો છે તમારે બધી તૈયારી કરવાની છે અને સાથે સાથે તમારે ફેરબુક પણ બન ઉતારવાની છે સ્વાધ્યાય જે હોમવર્ક હોમવર્કમાં મળશે તે અને તેની સાથે અસાઇનમેન્ટના જે પ્રશ્નો મળે છે એ અસાઇનમેન્ટ પણ સાથે ઉતારતું રહેવાનું છે ઓકે